નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. છોટાઉદેપુર નગરપાલિકાની બેદરકારીના કારણે વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે. છોટાઉદેપુર નગરના જુમા મસ્જિદ ધાર્મિક સ્થળ પાસે અને ત્યાં એક શાળા પણ છે. આવેલ રોડ ઉપર ગટરનું ઢાંકણ તૂટી ગયેલું હાલતમાં હોવાથી વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે. ગઈકાલે એક વાહન આ ગટરના ઢાંકણની અંદર ઉતરી ગયું હતું, જેમાં વાહન ચાલકને મોટું નુકસાન થવા પામ્યું હતું. નગરપાલિકાની ઘોર બેદરકારીના કારણે વાહન ચાલકોને નુકસાન ભોગવવાનો વારો આવી રહ્યો છે. સ્થાનિક રહીશો દ્વારા નગરપાલિકા કચેરી ખાતે રજૂઆત કરવા છતાં પણ કોઈ ઉકેલ આવ્યો નથી. સ્થાનિકો આકરા પાણીએ જોવા મળ્યા છે. જુમ્મા મસ્જિદ આગળ અને પ્રાથમિક શાળા નંબર 2 ની આગળ 2-3 મહિનાથી આ ખાડો પડી ગયો છે અને જાળી ઉપર આવી ગઈ છે. અને જાળી ઉપર આવી જવાના કારણે એક વેગેનાર કારનો એક્સિડન્ટ થયો છે. એમાં કોઈ જાનહાની થયું નહીં, પણ વેગેનારને નુકસાન થયું છે. અને રોજ નાના મોટા બનાવ બનતા રહે છે. તંત્રને જાણ કરી છે, પણ તંત્ર જાળા કોઈ પગલાં લેવામાં આવતા નથી. વારંવાર કહેતા છતાં પણ આ કોઈ મરવાની રાહ જોઈ છે કે શું, કંઈ ખબર પડતી નથી. રોજ નાના મોટા બનાવ બને છે. નાના બાળકો સ્કૂલમાં જાય છે અને જુમ્મા મસ્જિદ આગળ છે, તો તંત્ર કોઈ ધ્યાન આપતું નથી. નગરપાલિકાની ઘોર બેદરકારીના કારણે આ કોઈ બનાવ બનવાની રાહ જોવે છે. અને બાજુમાં મસ્જિદ આવી છે, તો ખાડાને બચાવવા લોકો મસ્જિદ પાસેથી ટર્ન મારે છે અને મસ્જિદની દિવાલને નુકસાન પહોંચાડે છે. જે કંઈ બી નુકસાન થશે એની જવાબદારી નગરપાલિકાની રહેશે. નગરપાલિકા પાસેથી આ વસૂલ કરવામાં આવશે. ભલે ગજરૂતજી.